ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખી ગયા? કોણ કહેશે મને? બોલો, નથી યાદ આવતું? હિન્ટ આપું? હા ફ્રેન્ડ્સ, એ લોકો છે તો તે આપણે ઘણા બધા કામમાં મદદ કરે છે. આવ્યું યાદ? ઓકે, બોલો બોલો. હા, એ પાઠનું નામ હતું પાઠ 12, આપણા કામ. તો ફ્રેન્ડ્સ, એ પાઠમાં આપણે સાના વિશે સમજ મેળવતા હતા. કોણ કહેશે મને? બોલો. હા, આપણે આપણી આસપાસ રહેતા વ્યવસાયકારો વિશે આપણે માહિતી મેળવતા હતા, બરાબર ને? તો ચાલો, આમ તો એ પાઠ આપણે શીખી ગયા છે, પરંતુ આજે આપણે આ પાઠને ફરી એકવાર યાદ કરીએ અને તેમાં તમારે મને વચ્ચે વચ્ચે ઝડપથી જવાબ આપતા રહેવાના છે. આપશો ને બધા? ઓકે. ડૉક્ટર, પોલીસ, શિક્ષક, ટપાલી, સફાઈ કામદાર, ટ્રાફિક પોલીસ, નર્સ, મિકેનિક, પ્લમ્બર, ચિત્રકાર, વિમાન પરિચારિકા, ડ્રાઈવર, ઇલેક્ટ્રિશિયન, સૈનિક, કુંભાર, લુહાર, માળી, દરજી, મોચી, સોની વગેરે વ્યવસાયકારો આપણી આસપાસ જોવા મળે છે. આ પૈકી સરકારી શાળાના શિક્ષક, પોલીસ, ટપાલી, સરકારી દવાખાનાના ડૉક્ટર અને નર્સ, ટ્રાફિક પોલીસ, સરકારી બસના ડ્રાઈવર વગેરે સેવાકીય વ્યવસાયકારો કહેવાય છે. ફ્રેન્ડ્સ, આજે સેવાકીય વ્યવસાયકારો હોય છે તો તેઓ પોતાની સેવાના બદલામાં લોકો પાસેથી નહીં પરંતુ સરકાર પાસેથી વેતન મેળવે છે. અને આ બધા વ્યવસાયકારો આપણી જુદી જુદી ઉપયોગી પૂરી કરવામાં આપણને મદદ કરે છે. અને આ બધા જ વ્યવસાયકારો બધાને મદદ કરતા હોવાથી તેઓને સૌના મદદગાર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે જે આપણી આસપાસ રહેતા જે આ લોકો છે તો એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, બરાબર ને? તો તેમાંથી કેટલાકને શું કહેવાય છે અને બીજાને શું કહેવાય છે? કોણ કહેશે મને? હા, એમાંથી કેટલાકને વ્યવસાયકારો કહેવાય છે અને કેટલાકને કારીગરો કહેવાય છે. તો આ વ્યવસાયકારો અને કારીગરો છે તો એ આપણને કઈ રીતે મદદ કરે છે તેના વિશે આપણે આજે સમજ મેળવીએ. અને ત્યારબાદ ફ્રેન્ડ્સ, તેના સાધનો પણ જુદા જુદા હોય છે, આપણે તેના વિશે માહિતી મેળવેલી ને? હા, તો ફ્રેન્ડ્સ, તો તેના સાધનો અને તેનું કાર્યક્ષેત્ર એટલે કે તેઓ ક્યાં કામ કરે છે, તો તેના વિશે આજે આપણે ફરી એકવાર સમજ મેળવીએ. ડૉક્ટર દર્દીની સારવારનું કામ કરે છે. સ્ટેટોસ્કોપ, ઇન્જેક્શન, વાળ કાપ કરવાના સાધનો એ ડૉક્ટરના મુખ્ય સાધનો છે. અને ડૉક્ટરનું કાર્યક્ષેત્ર એ તેમનું દવાખાનું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પોલીસ. પોલીસ એ દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. પોલીસ એ ગુનેગારને પકડે છે. અને કોઈ મને કહેશે કે આ પોલીસના સાધનો કયા હોય છે? કોણ કહેશે મને? હા, પોલીસ હાથકડી અને પિસ્તોલનો પોતાના સાધન તરીકે ઉપયોગ કરે છે. અને આ પોલીસનું કાર્યક્ષેત્ર એ કયું હશે? કોણ કહેશે? બોલો. હા, પોલીસનું કાર્યક્ષેત્ર તેનું પોલીસ સ્ટેશન છે. અને તે પોલીસ સ્ટેશન અંતર્ગત આવતો સમગ્ર વિસ્તાર પણ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બીજા વ્યવસાયકાર છે શિક્ષક. તો ફ્રેન્ડ્સ, શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે. તો કોઈ મને શિક્ષક કયા સાધનોનો ઉપયોગ કરે છે એ કહેશે? બોલો. હા, શિક્ષક ચોક, ડસ્ટર, પુસ્તક વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. અને તેમનું કાર્યક્ષેત્ર કયું છે? કોણ કહેશે? હા, તેમનું કાર્યક્ષેત્ર એ તેમની શાળા છે. ત્યારબાદ છે ટપાલી. તો ટપાલી એ લોકોના ઘરે ઘરે જઈને ટપાલ તેમજ મની ઓર્ડર પહોંચાડવાનું કામ કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ટપાલ થેલો એ તેમનું સાધન કહેવાય છે. અને તેમનું કાર્યક્ષેત્ર કયું હશે? કોણ કહેશે મને?
હા, તેમનું કાર્યક્ષેત્ર એ પોસ્ટ ઓફિસ છે. પરંતુ તેમનું કાર્યક્ષેત્ર જે તે પોસ્ટ ઓફિસ હેઠળ આવતો વિસ્તાર જ હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ બીજા છે સફાઈ કામદાર. તો સફાઈ કામદાર એ સફાઈનું કાર્ય કરે છે અને તેમનું મુખ્ય સાધન એ ઝાડુ હોય છે. અને સફાઈ કામદારનું કાર્યક્ષેત્ર પણ તેમને આપેલો વિસ્તાર જ હોય છે. સફાઈ કામદાર આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેઓ આપણે ફેલાવેલી કે અન્ય કોઈએ ફેલાવેલી ગંદકી દૂર કરીને સમગ્ર વિસ્તારને સ્વચ્છ રાખે છે અને ગંદકીને લીધે ફેલાતા રોગો ઓછા કરે છે. જો સફાઈ કામદારો યોગ્ય રીતે સફાઈ ન કરે તો બધે ગંદકી ફેલાઈ જાય અને રોગચાળો વધે. માટે આ કામદારો સ્વચ્છતા જાળવવાનું કામ કરે છે અને તે સમગ્ર સમાજ માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ છે ટ્રાફિક પોલીસ. તમે બધાએ તો જોયા જ હશે, જોયા છે ને બધાએ? હા ફ્રેન્ડ્સ, ટ્રાફિક પોલીસ છે તે વાહન વ્યવહારના નિયંત્રણનું કાર્ય કરે છે. તેમના સાધનો લાકડી અને સીટી છે અને તેમનું કાર્યક્ષેત્ર એ જે તે વિસ્તારનો માર્ગ તેનું કાર્યક્ષેત્ર છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આ કોણ છે, કોણ કહેશે મને, બોલો? હા આ નર્સ છે. અને નર્સ એ શું કામ કરે છે, કોણ કહેશે? હા નર્સ દર્દીની સંભાળ રાખવાનું અને ડૉક્ટરની સૂચના મુજબ દર્દીને દવા ઇન્જેક્શન આપવાનું કામ કરે છે. અને થર્મોમીટર ઇન્જેક્શન એ તેના સાધન છે અને નર્સનું કાર્યક્ષેત્ર એ દવાખાનું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આ કોણ છે, કોણ કહેશે મને? હા આ એ ઇલેક્ટ્રિશિયન છે. તેઓ ઘરમાં કે ઘરની બહાર વીજળીથી ચાલતા સાધનો રિપેર કરવાનું તેમજ ઘરમાં વીજળી માટે વાયરિંગ કરવાનું કામ કરે છે. વીજળી આવે છે કે નહીં તે જાણવા માટે સ્ટેસ્ટર પકડ એ તેમના મુખ્ય ઓજાર છે અને તેમનું કાર્યક્ષેત્ર ઘર દુકાન કે ઓફિસ હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આ કોણ છે, કોણ કહેશે મને? હા વિમાન પરિચારિકા અને તેને એર હોસ્ટેસ પણ કહેવામાં આવે છે. આ જે વિમાન પરિચારિકા હોય છે તે વિમાન યાત્રીઓને સેવા પૂરી પાડવાનું કામ કરે છે અને તેમનું કાર્યક્ષેત્ર શું હશે? હા તેમનું કાર્યક્ષેત્ર એ વિમાન છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આ કોણ છે? હા મિકેનિક. અને મિકેનિક એ શું કામ કરે છે, કોણ કહેશે? હા મિકેનિક એ વાહનોની સાર સંભાળ રાખવાનું અને તેને રિપેર કરવાનું કાર્ય કરે છે. અને તેના મુખ્ય ઓજાર કયા હશે? હા પાના અને પકડ એ તેના મુખ્ય ઓજાર છે. અને મિકેનિક જે જગ્યાએ કામ કરે છે તેને ગેરેજ કહેવાય છે અને તે તેનું કાર્યક્ષેત્ર હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આ કોણ છે, કોણ કહેશે મને? હા આ સૈનિક છે. અને સૈનિક શું કામ કરે? બરાબર સૈનિક દેશની રક્ષા કરવાનું કામ કરે છે અને તેના મુખ્ય સાધન હા બંદૂક અને મશીન ગન એ તેના મુખ્ય સાધન છે. અને તેનું કાર્યક્ષેત્ર એ દેશની સીમાઓ છે, પરંતુ જરૂર પડે દેશની અંદર પણ તેઓ શાંતિ જાળવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આ કયો વ્યવસાયકાર છે, કોણ કહેશે મને? હા બરાબર ખેડૂત. અને ખેડૂત શું કરે? બરાબર છે ખેડૂત ખેતી કરીને અનાજ શાકભાજી ઉગાડે છે. અને તેના સાધનો કયા કયા હશે, કોણ કહેશે મને, બોલો? હા હળ ટ્રેક્ટર થ્રેશર પાવડો કોદાળી એ તેમના મુખ્ય સાધનો છે. અને તેમનું કાર્યક્ષેત્ર એ ખેતર છે અને ખેડૂત
દુનિયાના લોકો માટે અનાજ પકવતા હોવાથી તેમને જગતનો તાટ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કોણ છે? હા, ચિત્રકાર. અને તે ચિત્ર દોરે છે અને તેમાં રંગ પૂરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પેન્સિલ, પીંછી, રંગ, રંગ માટેની ક્રે તેમના મુખ્ય સાધન છે. અને ચિત્રકામ જે સ્તરે ચિત્ર દોરે છે તે સ્થળ તેમનું કાર્યક્ષેત્ર છે. આમ જુદા જુદા વ્યવસાયકારો એ જુદા જુદા કાર્ય કરે છે. હવે બીજા થોડા વ્યવસાયકારોના કાર્ય જોઈએ. જેમ કે મારી ફૂલ છોડનું ધ્યાન રાખે છે, અગરિયા મીઠું પકવે છે, પશુપાલક હોય તે ગાય ભેંસને પાળીને દૂધ વેચે છે, પાયલટ વિમાન ચલાવે છે, કુંભાર માટીના વાસણો બનાવે છે, સોની ઘરેણા બનાવે છે, ડ્રાઈવર ગાડી ચલાવે છે, ન્યાયાધીશ ન્યાય આપવાનું કામ કરે છે, મોચી બૂટ ચંપલ સીવવાનું કામ કરે છે, કડીઓ બાંધકામ કરે છે, કાછીઓ શાકભાજી અને ફળ વેચે છે, વાળંદ વાળ કાપે છે અને દાઢી બનાવે છે. આ વ્યવસાયકારો આપણને ખૂબ જ ઉપયોગી છે. જો આ વ્યવસાયકારો ન હોય તો આપણા આ કાર્ય અટકી પડે છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ પાઠ બાર આપણા કામ એ પાઠ અહીંયા પૂરો થાય છે. એટલે કે એ પાઠને આજે આપણે ફરી એકવાર યાદ કરતા હતા, પરંતુ એ પાઠ હવે અહીંયા અધૂરો રહી જાય છે. એટલે કે થોડું શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, ટેક કેર.